વિચાર જો સકારાત્મક હોય તો જીવનમાં આપોઆપ બધું શુભ થઈ જાય છે. આ માટે જરૂર છે ધૈર્ય, પોતાના પર વિશ્વાસ અને સાચી દિશામાં કાર્ય કરતા રહેવાની લગન. અને આવી જ રીતે પોતાનામાં શ્રદ્ધા રાખી અન્યોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવતા લોકોની વાતો, પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે આપના ગમતા કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા. નમસ્કાર, હું છું નિકેતા શુક્લ અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત. આજના યુગના વિદ્યાર્થીઓમાં ભારોભાર ટેલેન્ટ રહેલું છે. જો તેમને યોગ્ય સમય, વિશ્વાસ અને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તો તેઓ કંઈક નવું ઇનોવેશન કરી બતાવે છે અને આ વાતને સાર્થક કરી બતાવી છે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના બ્રહ્માંડ ક્લબના વિદ્યાર્થીઓએ, કે જેમણે સમાજને કંઈક નોખું અને ઉપયોગી થવા માટે એક સન સેન્સર્સ ડિવાઇસ બનાવ્યું છે. કઈ રીતે કાર્ય કરશે આ ડિવાઇસ અને કઈ રીતે ઉપયોગી થશે, ચાલો જાણીએ. આ છે સોલર પેનલ, એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ આ બધી સોલર પેનલ એક જ દિશામાં સ્થિર હોય છે. સૂર્યના પૂર્વથી પશ્ચિમ તરફ ફરવાના કારણે તેમાંથી દરેક સમયે વધુ ઊર્જા પ્રાપ્ત થઈ શકતી નથી. પણ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કંઈક એવું સન સેન્સર્સ ડિવાઇસ બનાવ્યું છે જેના થકી ભવિષ્યમાં આવી સોલર પેનલ સૂર્યની દિશા મુજબ પોતાની દિશા બદલશે. આ જે ફોન છે મારો, એ તમારા ઘરના ઉપર જે છત પર લાગેલું છે સોલર પેનલ એ છે, બટ હમણાં આ સ્થિર છે. બટ જે આપણો સૂર્ય છે અને પૃથ્વી છે, બંને મૂવ થાય છે, હલે છે. જેમ કે માનો 12 વાગે અમારો સન અહીં છે, એ ડાયરેક્ટ પોઈન્ટ કરે છે આ પેનલને, ત્યારે આની આ એનર્જી વધારે સ્ટોર કરે છે. બટ જેમ જેમ સન એમ ઢલતો જાય ત્યાં આ તો સ્થિર જ રહેશે, તો આની એફિશિયન્સી ઓછી છે. બટ અમે જ્યારે અમારું સન સેન્સર આની અંદર લગાવીશું ત્યારે આ સનની ડાયરેક્શનમાં મૂવ થશે. જેમ કે સન અહીં છે, પછી અહીં ગયો તો આની ડાયરેક્ટ આ સનની ડાયરેક્શનમાં મૂવ કરશે, આમ થશે, તો આની એફિશિયન્સી વધી જશે અને આ વધારે એનર્જી સ્ટોર કરશે આની અંદર, કે જ્યારે રાત થઈ જાય ત્યારે શું થશે. તો માનો કે આપણો સૂર્ય ઢલી ગયો, પછી આ એમ ડાયરેક્શનમાં ત્યાં સ્થિર રહેશે એન્ડમાં. પછી નેક્સ્ટ મોર્નિંગ જ્યારે સવારે પાછો ઉગશે ઈસ્ટમાંથી સન આપણો, ત્યારે આ પાછું એ ડાયરેક્શનમાં મૂવ થઈ જશે સનની ડાયરેક્શનમાં, અને આ સનની ડાયરેક્શનમાં મૂવ થતો રહેશે આખો દિવસ, અને રાત્રે આ એક એન્ડ એક જગ્યા પર સ્થિર રહી જશે. એ બહુ ઉપયોગી હૈ ક્યોંકિ હમારે પાસ બહુ સારી ચીજે હૈ જો સન કી એક્ટિવિટી પર ડિપેન્ડ કરતી હૈ. એક છોટા સા એક્ઝામ્પલ લીજિએ કે અગર હમ માન લીજિએ સોલર પેનલ બનાતે હૈ और हम चाहते हैं कि सोलर पैनल हर समय सूर्य की तरफ देखे, तो हमें उसमें सन ट्रैकर लगाना पड़ेगा जिससे वो अपने आप को प्रॉपरली अलाइन कर सके और ज़्यादा से ज़्यादा ऊर्जा को वो संग्रहित करके उसका विद्युत में उत्पादन कर सके. ये एक तरीका है. और भी तरीके हैं, जैसे खगोल शास्त्र में हमारी सब चीज़ें सूर्य के ऊपर आधारित रहती हैं, तो हम चाहेंगे जो भी हमारे इंस्ट्रूमेंट्स हैं वो सूर्य की तरफ देखते रहें और उससे ज़्यादातर ऊर्जा को लेते रहें. तो सन ट्रैकर अभी बहुत कॉमन हो गया है और बहुत सारे लोगों ने काम इस पर शुरू किया है, लेकिन विद्यार्थी लेवल पे, विद्यार्थियों के स्तर पे हमने ये शुरुआत की है. आ डिवाइस नो उपयोग टेलिस्कोप तथा सोलर पैनल मा पण થઈ શકે છે, પણ આ ડિવાઇસ બનાવવાનો વિચાર આ વિદ્યાર્થીઓને કઈ રીતે આવ્યો? અમે એ ચેલેન્જ ફેસ કરતા હતા કે જ્યારે ભી અમે કોઈ ઓબ્ઝર્વેશન્સ કરીએ તો ત્યારે અમને એવું હતું કે જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ આ ડોપ્સરન ટેલિસ્કોપ છે અહીંયા આવીને ઓબ્ઝર્વેશન કરી ત્યારે અમે મૂનને જોતા હતા, બટ થોડા ટાઈમ પછી મેં એને પાછું જોયું તો ખબર પડી કે એ તો ટેલિસ્કોપથી જ બહાર જતો રહ્યો મૂન. તો એનું શું રીઝન હોઈ શકે કે અર્થ ફરે છે? તો ત્યારે આઈડિયા આવ્યો કે વોટ ઇફ આપણે એવું કંઈ બનાવીએ જે રીતે આ બધા ઓબ્જેક્ટ્સ જે સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ્સ છે એ જે રીતે મૂવ કરી રહ્યા હોય એ રીતે મૂવ કરવા માટે કંઈક ડિવાઇસ બનાવીએ. તો ત્યાંથી અમને ઇન્સ્પિરેશન મળ્યું. બનાવવામાં ખાસા બધા ચેલેન્જીસ આવ્યા, જેમ કે અમને 3 ફિલ્ડ છે, ઇલેક્ટ્રોનિક્સ, સોફ્ટવેર અને મેકેનિકલ. તો આ ડિવાઇસ બનાવવું હોય તો એ ત્રણેયનું ઇન્ટિગ્રેશન હોવું જોઈએ પ્રોપરલી. તો એ જ છે કે મેં જે બી મારી ટીમ છે એમની સાથે આઈડિયા ડિસ્કસ કર્યો, એમને બી બહુ ગમ્યો. લાઈક આ લોકોએ એટલી મહેનત કરી છે કે રાત્રે 2-2 વાગ્યા સુધી મીટિંગ ચાલતી હતી, અમે કન્ટિન્યુઅસલી કેડ મોડલ્સ બનાવતા હતા કે આપણે કેવું સ્ટેન્ડ બનાવી શકીએ. પછી ઇલેક્ટ્રોનિક્સ ટીમ છે કન્ટિન્યુઅસલી ફિગર આઉટ કરતી હતી કે આપણે કઈ બાજુ સેન્સર્સ લગાવી શકીએ, કઈ રીતે એની પાવર એફિશિયન્સી ઇન્ક્રીઝ કરી શકીએ કે લો પાવરમાં આપણને હાઈ એફિશિયન્સી આપે. તો એ બધી જ ચેલેન્જીસને ઓવરકમ કર્યા પછી ફાઇનલી અમે આ ડેવલપ કર્યું. સન સેન્સર્સનું કામ એ છે કે આપણે
એની અંદર અઝીમુથ ને અલ્ટિટ્યૂડ બે વેલ્યુ આવતી હોય છે, જેનાથી આપણે સનની એક્ઝેક્ટ પોઝિશન ખબર પડતી હોય છે. હવે માનો હું અહીંયા બેઠી છું ને કોઈ કોઈ બીજા સિટીમાં બેઠું છે, એના માટે સમય અને જે એનું લોકેશન હશે એ જુદી જુદી હશે. આ બધું જાણવા માટે અમે જે બે મોડ્યુલ યુઝ કરી રહ્યા છે એ છે GPS અને RTC મોડ્યુલ, જેનાથી આ વેલ્યુઝ મળી રહી છે. હવે આ બધી વેલ્યુઝને અમે મેથેમેટિકલી કોડ કરીને એને અમે સર્વો મોટરથી એક્ટિવેટ કરીએ છીએ, જેનાથી એ મોશન આપણે ટ્રેક થાય છે. કઈ રીતે ટ્રિગ્નોમેટ્રી જે આપણે 6-7 ભણતા હોય છે, સાઇન કોસ લગાવીને કે કેવી રીતે એનો એપ્લિકેશન થઈ શકે, તો આ સન સેન્સર્સ એનો વન ઓફ ધ એપ્લિકેશન છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાના તથા નિકિતા શુક્લનો રિપોર્ટ. સાહસની આ કથા માનવ મનોબળ અને સંકલ્પ શક્તિની મહાનતા દર્શાવે છે. એક વ્યક્તિ જેની આંખો જોઈ શકતી નથી, એક વ્યક્તિ જેણે પોતાના 3 અંગો ગુમાવેલા છે, તેઓ પોતાના દ્રઢ મનોબળના કારણે સપનાની ઊંચાઈઓને સ્પર્શી શક્યા છે. જી હા, આજે વાત કરવી છે દિવ્યાંગ યુવાન અને પ્રજ્ઞાચક્ષુ યુવતીની, જેઓએ સાથે મળીને એવરેસ્ટના બેઝ કેમ્પ સુધીની મહત્વપૂર્ણ યાત્રા પૂર્ણ કરી છે અને પોતાની આંતરિક ઉર્જાથી દરેક અવરોધો પર વિજય મેળવ્યો છે. હાથોં કી લકીરો સે બગાવત મેં હર બાર કરતી હું, દુનિયા કે બનાયે દાયરે કો મેં રોજ પાર કરતી હું. મેરે હિસ્સે કી રોશની હક હૈ મેરા, ઇસીલિયે કિસ્મત કી લિખી કો મેં આસ્વીકાર કરતી હું. સમાને સે છુપા કર મેં અપની ખ્વાબ રખતી હું, એક દિન છૂના હૈ આકાશ મન મેં વિશ્વાસ રખતી હું. આ વાર્તા છે ચોનઝિન, જે જોઈ શકતી નથી, અને વિનોદ, જેમના ઘૂંટણથી એક પગ નથી. આ બંને વ્યક્તિઓ ભારતના પહેલા ડિસેબલ યુવા અને યુવતી, જે એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી ચડ્યા છે. 3 ડિસેમ્બર 2024 રોજ ઇન્ટરનેશનલ ડિસેબિલિટી દિવસના અંતર્ગત આ બંનેને પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુના હસ્તે સન્માન પણ કરવામાં આવશે. અભી મેં યુનિયન બેંક ઓફ ઇન્ડિયા મેં કાર્યરત હું, એજ્યુકેશન ઓર જોબ કે સાથ મેં એક્સ્ટ્રા એક્ટિવિટીઝ મેં ભી પાર્ટિસિપેટ કરતી હું, જૈસે માઉન્ટેનિયરિંગ, ટ્રેકિંગ, સાઇકલિંગ, રનિંગ, હાઇકિંગ, જુડો, ફૂટબોલ, સ્વિમિંગ, ક્રિકેટ, સ્ટેટ એન્ડ નેશનલ લેવલ. રિસેન્ટલી મેને એવરેસ્ટ બેઝ કેમ્પ કિયા હૈ ઓર યે મેરા ફર્સ્ટ ઇન્ટરનેશનલ એક્સપેડિશન થા. વહાં પે ઓલ ઓવર કન્ટ્રી સે લોગ આતે હૈ, ઉનસે મિલને કા મોકા મિલા ઓર ઉનસે બાતેં કિયે હમને. ઓર યે એક્સપેડિશન મેરે લિયે ઇતના ચેલેન્જીસ, મતલબ મીન્સ જ્યાદા ટફ નહીં થા, ક્યુંકિ હમારે સાથ જો ગાઈડ થે ગુનીત ઓર અનુષા, ઉન્હોને હમે ઇતના અચ્છે સે ગાઈડ કિયા. આ 132 કિલોમીટરનો એવરેસ્ટ બેઝ કેમ્પનો ટ્રેક બંને માટે અનુષા સુબ્રમણ્યનના બોહેમિયન એડવેન્ચર અને ટિંકેશ કૌશિકના ટિંકેશ એબિલિટી ફાઉન્ડેશન સંસ્થા સાથે સંભવ બન્યો છે. અનુષા અને તેની બિઝનેસ પાર્ટનર ગુનીત પુરી ડિસેબલ લોકો જે એડવેન્ચરમાં રસ ધરાવે છે તેમના માટે બહુ જ મદદરૂપ બની રહ્યા છે. ઇન્ક્લુઝિવ ટ્રેકિંગ ઓર ઇન્ક્લુઝિવ સ્પોર્ટ્સ એક તરીકા હૈ જિસસે હમ વિકલાંગતા કો સામાન્ય યા નોર્મલાઇઝ કર સકતે હૈ ઓર એક એસી દુનિયા બના સકતે હૈ જહાં હર કોઈ અપના સ્થાન પા સકે. જબ મેં વિકલાંગ લોકો કે સાથ રહેતી હું યા ટ્રેક કરતી હું તો ઇનકી સહાનુભૂતિ ઓર ઇન્ક્લુઝન કી પરિવર્તન શક્તિ, ટ્રાન્સફોર્મેટિવ પાવર સામને આતી હૈ, જો હમે યહ યાદ દિલાતા હૈ કે હમે ડાયવર્સિટી કો અપનાના હૈ ઓર ઉન લોગો કો સમજના હૈ જો દુનિયા કો એક અલગ તરીકે સે અનુભવ કરતે હૈ. હમ બહોત બાતચીત કરતે હૈ, ઉનસે પતા લગાતે હૈ કે ઉનકી ફિઝિકલ ફિટનેસ કૈસી હૈ, રોજમર્રા કી જિંદગી મેં વો ક્યા ક્યા કામ કરતે હૈ, તો ઇન સબ ચીઝો સે હમે પતા ચલતા હૈ કી ઉનકા લેવલ ક્યા હૈ ઓર હમ ઉસી લેવલ કે હિસાબ સે ઉનકો ટ્રેનિંગ રેકમેન્ડ કરતે હૈ. યહી ચીઝ હમ પર્સન કો ડિસેબિલિટી કે સાથ ભી કરતે હૈ. अब अगर कोई पर्सन की डिसेबिलिटी बहुत फिट है और वो ऑलरेडी एथलीट है या वो माउंटेन पे रहते हैं तो उनका लेवल और जो वो ट्रैक कर सकते हैं बहुत फर्क है. जो रेगुलर नॉन डिसेबल पर्सन जो लेट्स से रेंज में रहते हैं, ज़्यादा एक्टिव नहीं है, तो यही चीज़ सबके लिए करनी पड़ती है और ये गाइड का काम भी होता है. अगर हम एवरेस्ट बेस कैंप का जो हमने ट्रैक करा उसकी बात करें तो एंगमो और विनोद के साथ चलने में बहुत ही ज़्यादा मज़ा आया. दोनों बहुत ही डिफरेंट टाइप के लोग हैं. अंगो के साथ हमें ये एडवांटेज था कि वो भी माउंटेन की लड़की है हमारी तरह और उसको उसने माउंटेनियरिंग भी करी हुई है बिफोर, तो उसके साथ चलने में बहुत एक दूसरे टाइप का मजा आया. बिल्कुल जैसे होता है कि जैसे हम अपने किसी कलीग के साथ.
ટિંકેશ કૌશિક, જે પોતે ટ્રિપલ એમ્પ્યુટી છે. તેમની સંસ્થા ટિંકેશ એબિલિટી ફાઉન્ડેશન આવા દિવ્યાંગ લોકોને એડવેન્ચરમાં આર્થિક અને માનસિક રૂપે મદદ કરે છે. મેં વર્લ્ડ કા સબસે પહેલા ટ્રિપલ એમ્પ્ટી હું જિસને સક્સેસફુલી માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ કમ્પ્લીટ કિયા મે 2024 ઇસી સાલ. ફિઝિકલી ટ્રેનિંગ મેં કર રહા થા, લેકિન જબ મેં ફર્સ્ટ ડે પહોંચા ઓન ગ્રાઉન્ડ લુકલા પહોંચા તો કાફી ચેલેન્જિંગ રહા મેરે લિયે, ક્યોંકિ દોનો પેર ના હોને કી વજહ સે ઓર હાથ ના હોને કી વજહ સે કાફી ચેલેન્જીસ આયે મુજે, લાઇક કાફી ડાઉનહિલ ઓર અપહિલ મેં કોઈ ફૂટ મૂવમેન્ટ નહીં હોતા તો ઉસસે કાફી ફિઝિકલી ચેલેન્જીસ આયે. લેકિન સેકન્ડ ડે ઓફ ટ્રેક મેં અપને દિમાગ મેં સોચ લિયા કે મુજે કરના હી કરના હૈ, મેરે સાથ સાથ પૂરા PWD કમ્યુનિટી, ડિસેબલ કમ્યુનિટી મેરે સાથ જુડા હુઆ હૈ, તો મેં એક એક્ઝામ્પલ સેટ કર રહા હું. મેં વર્લ્ડ એશિયા કા સબસે પહેલા ટ્રિપલ એમ્પ્ટી બના જિસને 160 મીટર કી હાઇટ સે બંજી જમ્પ કિયા. ઇસકે સાથ સાથ મેં એડવેન્ચર સ્પોર્ટ્સ મેં મેને પોન્ડિચેરી કે અંદર ઓપન સી વોટર મેં સ્કુબા ડાઈવ કિયા, તો યે ભી એક એક્ઝામ્પલ સેટ કિયા મેને લોગો કે સામને. તો કાફી મતલબ અચ્છા લગતા હૈ જબ આપ કુછ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરતે હૈ ઓર એક એક્ઝામ્પલ સેટ કરતે હૈ. ફિઝિકલી ડિસેબિલિટી એક પાર્ટ હૈ, લેકિન વો કમ્પ્લીટ આપકી લાઈફ નહીં હો સકતી. ઉસકે અલાવા આપકો લાઈફ કે અંદર કાફી ચીઝે હૈ કરને કે લિયે, આપ કુછ ભી અચીવ કર સકતે હૈ અગર એક સ્ટ્રોંગ સ્પોર્ટ સિસ્ટમ આપકે સાથ હૈ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે શ્વેતા યાદવનો રિપોર્ટ. દોસ્તો, દર વર્ષે 19-25 નવેમ્બર હેરિટેજ વીક તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આ વર્ષની થીમ છે કનેક્શન્સ, રૂટ્સ અને નેટવર્ક્સ. ત્યારે જોઈએ આ હેરિટેજ વીકમાં સુરત અને આર્મેનિયાનું કનેક્શન. ઐતિહાસિક ધરોહરને સાચવવા અને લોકોને હેરિટેજ ઇમારતો તેમજ વારસાની જાળવણી મળે તે માટે હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે જો વાત કરવામાં આવે સુરતની, તો ખૂબ ઓછા લોકો જાણતા હશે કે સુરતમાં અંગ્રેજો, યહૂદી અને પોર્ટુગીઝ પહેલા આર્મેનિયન લોકો પણ વસવાટ કરતા હતા. સૌથી પહેલા પોર્ટુગીઝો આવેલા, પણ પોર્ટુગીઝો અહીંયા એ લોકોને વેપાર કરવામાં બહુ એટલો બધો રસ નહોતો. એ પહેલાં આર્મેનિયનો આવેલા, અને આર્મેનિયનો પણ એ લોકોની જે જૂનામાં જૂની કબરનો ઉલ્લેખ મળે છે એ 1579. જ્યારે અંગ્રેજોનું જે પહેલવેલું વહાણ આવેલું હેક્ટર જહાજ વિલિયમ હોકિન્સ લઈને આવેલા એ 1608. આર્મેનિયન કબ્રસ્તાન એટલા માટે વિશિષ્ટ છે કે એ લોકોને બાજુમાં જ ડચ કબ્રસ્તાન છે. આર્મેનિયન કબ્રસ્તાનની અંદર એક ચર્ચ પણ છે, જ્યાં આગળ મુંબઈથી એક પ્રિસ્ટ આવતા હતા. અહીંયાના પાદરીઓ સાથે એ લોકો કોમ્યુનિકેટ કરતા હતા અને એ લોકોને રેમ્યુનેશન મળતું હતું મુંબઈથી આવતા હતા, અને અહીંયા મૃતાત્માઓ માટે એ પ્રાર્થના કરતા હતા. એમની સાથે મુંબઈથી થોડા આર્મેનિયનો પણ આવતા હતા. હવે વારંવાર મારે આર્મેનિયન સિમેટ્રીમાં જવાનું થતું હતું, એટલે એ જે લિપિ હતી એ ઉકેલી શકાય નહોતી એવી હતી. જ્યારે ડચની અંદર તમે વાંચી નથી શકતા, પણ એ અંગ્રેજી અક્ષરો છે તમને આમ જોઈને એવું લાગે. જ્યારે મેં આર્મેનિયનની લિપિ એવી હતી કે આપણે વિચાર કરી કે આની અંદર શું લખેલું છે. તો 2009 મને એવું થયા કરતું હતું કે આની અંદર શું લખ્યું છે, શું લખ્યું છે. આર્મેનિયન એક નાનો દેશ છે જે રશિયાની નજીક આવેલો છે, અને સુરતમાં આવેલ આર્મેનિયન કબ્રસ્તાનમાં સૌથી જૂની કબર આર્મેનિયન સંવત 1028 એટલે કે ઈસવીસન 1579માં મૃત્યુ થયેલ વોક્સન નામના પાદરીની પત્ની મારિનાઝની છે. હવે થયું એવું કે આ જે છે ને એ 400 વર્ષ જૂની જુલ્ફાન બોલીની અંદર આ કબરના લેખો લખાયેલા, એટલે એ ઉકેલવાની સૌથી અઘરી છે આ બોલી. કારણ કે બોલી આપણે કહીએ છીએ કે બાર ગામે બોલી બદલાય, તો આ બોલી તો 400 વર્ષ જૂની હતી. આજે એ ક્યાં બોલી લુપ્ત થઈ ગઈ છે. યુકેની અંદર લીસ ચેટર કરીને એક રિસર્ચર છે, જે આખા ભારતના આર્મેનિયનો ઉપર એ રિસર્ચ કરે છે. હવે બે પ્રોફેસરોને એમણે શોધી કાઢ્યા ત્યાં આગળ કે જે લોકો આ પ્રાચીન 400 વર્ષ જૂની જુલ્ફાન બોલી જાણે છે, ઉકેલી શકે છે. એમને એમણે પૈસા ચૂકવ્યા
અને આ બોલી એમણે કબરલેખો અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કર્યા અને 2012માં વર્લ્ડ હેરિટેજ વીક દરમિયાન અમે આ સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરીમાં એક્ઝિબિશન કરેલું અને આર્મેનિયાના ત્યાંના મેગેઝિન ઉપમાં પણ આનો લેખ છપાયો કે સુરતની અંદર આર્મેનિયન સિમેટ્રીનું ટ્રાન્સલેશન થયેલા કબર લેખોનું એક્ઝિબિશન છે. આર્મેનિયાના લોકોને તો એ ઉત્સવ જેવું લાગ્યું, એ લોકો તો એટલા બધા ખુશ થઈ ગયા કે છેક આર્મેનિયાની સંસ્કૃતિ વિશે અહીંયા સુરતની અંદર આ લોકોએ એક્ઝિબિશન કર્યું, એટલે એ આપણા માટે એક પ્લસ પોઈન્ટ કહેવાય કે આર્મેનિયાના લોકો પણ આપણે ત્યાં છે, હજુ અત્યારે નથી, મુંબઈમાં છે, જે આ સિમેટ્રી જોવા માટે આવતા હતા. 19મી સદી દરમિયાન સુરતમાં આર્મેનિયનની વસ્તીમાં સતત ઘટાડો થતાં દેવળની જાણકારી ન થઈ શકી, જેની હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા જાળવણી કરવામાં આવી રહી છે. સુરતમાં રહેતા હોઈએ તો સુરતનો ઇતિહાસ વિશે તો આપણને ખબર હોવી જ જોઈએ અને એ જાણકારી લેવામાં બધા ઇન્ટરેસ્ટ લે એવી જ મારી ઈચ્છા છે અને આ જે અવશેષો મળ્યા છે, સચવાયેલા છે અને આગળ પણ સચવાતા જ રહે એવી મારી ઈચ્છા છે અને આપણે બધાએ એ તરફ પ્રયાસ કરવો જોઈએ. મને પણ હમણાં જ ખબર પડી કે આર્મેનિયમનું કબ્રસ્તાન સુરત શહેરની અંદર પણ આવેલું છે, કે પોતપોતાના ઇન્ટરેસ્ટની વાત છે અને ખરેખર આપણા જૂના ઇતિહાસને આપણે જાણવો જોઈએ, સમજવો જોઈએ અને એના વિશે આપણે ખ્યાલ પણ રાખવો જોઈએ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ. ગોવામાં તારીખ 20-28 નવેમ્બર 2024 દરમિયાન યોજાઈ રહ્યો છે 55મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, ઇફી, જે માત્ર સિનેમેટિક ઉત્કૃષ્ટતાની ઉજવણી જ નહીં પરંતુ ફિલ્મોની ઊંડી સમજણ અને પ્રોત્સાહન આપવા માટેનું ખાસ પ્લેટફોર્મ પણ છે. પણ આમાં મહત્વની વાત એ છે કે તેમાં મેઇન સ્ટ્રીમ સિનેમા કેટેગરીમાં ગુજરાતી ફિલ્મ કારખાનુને ખાસ નોમિનેટ કરવામાં આવી છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. ગુજરાતી ફિલ્મોમાં એટલા બધા સરસ વિષય આવી રહ્યા છે અને એટલા બધા યંગ છોકરા છોકરીઓ ફિલ્મો બનાવવા માટે ગુજરાતમાં આવી રહ્યા છે અને ગુજરાતના જ લોકોમાં આ બહુ એક મોટી વાત છે કે એ લોકો વન લાઈન બહુ સરસ લઈને આવે છે. પછી જો મજબૂત ફિલ્મ એકદમ સુંદર રીતે કંડારવી હોય તેનો સ્ક્રીન પ્લે પણ મજબૂત જોઈએ. હું માત્ર કારખાનાની વાત નહીં કરું, કારખાનામાં તો સ્ક્રીન પ્લે મજબૂત હોવાને કારણે ફિલ્મ લોકોના હૈયા સુધી પહોંચી છે. એટલે મારું એવું 100% કહેવું છે કે આવતીકાલ એ ગુજરાતી ફિલ્મોની આવતીકાલ છે. જવાની જલ્દી હતી તો આવ્યા કે ગામવાળા કહેતા હતા કે રાત્રે અહીંયા કોઈ ઘરડા માણસનું ભૂત થાય છે. એ તો મોઢું હો કે નાનું ચાલે રાખી છે મચાન અહીં સૌને છે પોતાનું. મનુ, તારી વાત આ છે. હા, એ ભૂત તો છે. રિજિયોનલ ફિલ્મ્સ આજથી નહીં, વર્ષોથી જ પોતાનું નામ અને પોતાની યુનિક સ્ટોરી માટે જાણીતી છે. આઈ મીન સાઉથ ઇન્ડસ્ટ્રીને આપણે જોઈ શકીએ છીએ, ત્યાં દરેક સ્ટેટની પોતાની એક અલગ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. એ રીતે ભલે નેશનની બોલિવૂડમાં કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ બધી ફિલ્મો બનતી હોય છે, બટ સ્ટીલ એ જે ગ્રાસરૂટ સ્ટોરીઝ જેને કહેવાય છે, એ જે કલ્ચર છે, એની જે ફ્લેવર છે, એ રિજિયોનલ ફિલ્મ પોતે વધારે સારી રીતે પોર્ટ્રે કરી શકે છે ફિલ્મની અંદર. એટલે મને એવું થાય છે કે રિજિયોનલ ફિલ્મ્સ છે એ ફિલ્મો ક્યાંક બહુ ઓનેસ્ટીથી બને છે, કારણ કે એ જે ફિલ્મ મેકર્સ આ ફિલ્મોને બનાવે છે એ એ લાઈફને જીવ્યા છે ક્યાંક. સો યસ, ડેફિનેટલી ભલે હિન્દી ફિલ્મોમાં બહુ બધી ફિલ્મો બનતી હોય છે, નેશનમાં બી બહુ બધી ફિલ્મો બનતી હોય છે, બટ રિજિયોનલ ફિલ્મ્સનો મહત્વ પહેલાં પણ હતું અને આજે પણ છે, ફ્યુચરમાં પણ રહેવાનું છે. આ ફિલ્મમાં ઘણું બધું છે, જેમ કે સ્માર્ટ છે, હોરર છે, કોમેડી છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે 34 મિનિટનો વન ટેક શોટ છે આ ફિલ્મમાં અને એનાથી પણ આગળ વધીએ તો ગુજરાતી સિનેમા અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઉપરનું થોડું ઘણું સટાયર પણ છે. આના સિવાય જો ઇન્ડિજિનિયસ ફિલ્મ્સની વાત કરું, ઇન્ડી ફિલ્મ્સની વાત કરું તો હાલ
એવો દોર ચાલી રહ્યો છે. આપણે ત્યાં ઓલરેડી ઓરિજિનલ સિનેમા બહુ જ પ્રસિદ્ધ થઈ રહ્યા છે, એ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે સાઉથ ઇન્ડિયનની બીજા કોઈ પણ લેંગ્વેજની ફિલ્મ. ગુજરાતીમાં પણ હવે ઘણા બધા નવા પ્રોડ્યુસર્સ ડિરેક્ટર્સ આવી રહ્યા છે કે જે ઇન્ડી ફિલ્મ્સ બનાવીને એક નવો આયામ પામી રહ્યા છે. આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બહુ જ પ્રાઉડ લેવા જેવી મોમેન્ટ છે, પણ એનાથી પણ વધુ આખા ગુજરાત માટે પ્રાઉડ માટે મોમેન્ટ છે. એટલા માટે કારણ કે આટલી બધી ફિલ્મો જેમાં કલ્કી, ટ્વેલ્થ ફેલ, મંજુમલ બોય જેવી ફિલ્મો હોય ને એની સામે, એમની જોડે, એમની સમકક્ષ તમે નોમિનેટ થાવ, એ દરેક ગુજરાતીએ પોતે ગર્વ અનુભવવાની આ ક્ષણ છે. સો આઈ એમ ફિલિંગ પ્રાઉડ, આઈ એમ હેપી, અને આઈ એમ શ્યોર કે તમને પણ આ ક્ષણ યાદગાર રહેશે. વાર્તાઓ અને હૃદયનો સંબંધ કેવો અનોખો હોય છે. વાર્તાનું ઉદ્ગમ પણ હૃદય હોય છે અને તેનું ગંતવ્ય સ્થાન પણ હૃદય જ હોય છે. આમ હૃદયને હૃદયથી જોડતું આ વાર્તાઓ એ અનન્ય માધ્યમ છે. અને આવા જ ભાવના સાથે અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી પરિસર ખાતે શરૂઆત થઈ છે અભિવ્યક્તિ એડિશન 6 ની. વિઝ્યુઅલ આર્ટ, થિયેટર, મ્યુઝિક અને ડાન્સ અલગ અલગ રીતે અહીંયા અનેક વાર્તાઓ પ્રસ્તુત થઈ રહી છે. એક કલાકારના હૃદયમાંથી નીકળેલી આ વાર્તાઓ તમારા હૃદય સુધી પહોંચી જશે. તારીખ 8 ડિસેમ્બર સુધી આ કાર્યક્રમોની શૃંખલા જાહેર જનતા માટે ખુલ્લી રહેશે ગુજરાત યુનિવર્સિટી તથા અટીરા પરિસર ખાતે. સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારો ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ DD ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો આ સપ્તાહે માત્ર આટલું જ. આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ.